મિત્રો જય શ્રી રામ જય કપિલા હનુમાન મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગુરુજીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે માઇક્રોમીટર હોય છે એની અંદર કોઈ બી મેઝરમેન્ટ હોય છે એ કઈ રીતે લેવામાં આવે છે તેમજ માઇક્રોમીટરની અંદર જે પોઝિટિવ એરર અને નેગેટિવ એરર હોય છે એ શું દર્શાવે છે પરંતુ એની પહેલાં આપણે માઇક્રોમીટરનો એક બીજો પણ વિડીયો બનાવેલો છે કે જેની અંદર અમે તમને જણાવેલું કે આ માઇક્રોમીટર છે એ કઈ રીતે કાર્ય કરે છે માઇક્રોમીટરનો કાર્ય સિદ્ધાંત શું છે અને માઇક્રોમીટરના જુદા જુદા ભાગોને કઈ રીતે ઓળખવામાં આવે છે એટલે એ વિડીયો જો તમે ના જોયો હોય તો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો ઓકે મિત્રો તો ચાલો શરૂ કરીએ મિત્રો આ માઇક્રોમીટરની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ફ્રેમ ઉપર તમને ઝીરોથી પચીસ એમએમ લખેલું છે મતલબ કે આ માઇક્રોમીટરની અંદર તમે પચીસ એમએમ સુધીનું માપ લઈ શકો છો ત્યારબાદ અહીંયા લખ્યું છે ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ મતલબ કે આ માઇક્રોમીટરની મદદથી તમે લઘુત્તમ મતલબ કે ઓછામાં ઓછું માપ ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ લઈ શકો છો જેને માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો આ માઇક્રોમીટરને અહીંયા જે રેચેટ સ્ટોપ છે એના વડે આપણે ફેરવીએ તો શું થાય છે કે જે થિમ્બલ છે એ રાઈટ સાઈડ સોરી લેફ્ટ સાઈડ મૂવ થાય છે બરાબર અને અહીંયા જે બંને મેઝરિંગ ફેસ છે એ બંને એકબીજાને મેચ થઈ જાય ત્યારે આપણે અહીંયા જે ડેટમ લાઈન છે એ જોઈએ ઓકે અહીંયા જે ડેટમ લાઈન છે એ જોઈએ તો અહીંયા જે ડેટમ લાઈન અને આ ઝીરોનો કાપો એ બંને તમે જુઓ તો અહીંયા એકદમ એકદમ એકબીજાની સાથે એક્ઝેક્ટ મેચ થઈ ગયા છે ઓકે આપણે ફરીથી જોઈએ તો આ રેચેટ સ્ટોપ પડે તમે જ્યારે આને ફેરો છો ત્યારે અહીંયા જે કટકટ સાઉન્ડ આવે છે બરાબર મતલબ કે આ બંને જે ફેસ છે એકબીજા સાથે મેચ થઈ ગઈ છે અને ત્યારબાદ તમે અહીંયા જે સ્લીવ ઉપર ડેટમ લાઈન આપી છે અને આ થિમ્બલ ઉપર જે ઝીરોનો કાપો આપ્યો છે એ બંને તમે જોશો તો બંને એકબીજા સાથે મેચ થયેલા છે મતલબ કે આ માઇક્રોમીટરની અંદર કોઈ જ એરર નથી મતલબ કે ઝીરો એરર છે પરંતુ આ જે ઝીરોનો કાપો છે એ આ આપણે મેચ કરીએ ત્યારે ઝીરોનો કાપો જો આ ડેટમ લાઇન કરતાં નીચે રહી જાય આ રીતે ઓકે તો એને પોઝિટિવ એરર કરવામાં કહેવામાં આવે છે અને ક્યારેક જો આ ઝીરોનો કાપો આ ડેટમ લાઇનથી ઉપર જતું રહે તો એને નેગેટિવ એરર કહેવામાં આવે છે ઓકે હું તમને સેટ કરીને બતાવું કે જે નેગેટિવ આ સોરી પોઝિટિવ એરર અને નેગેટિવ એરર કઈ રીતની હોય છે ઓકે તો એના માટે મિત્રો અહીંયા જે એરર હોય છે એને સેટ કરવા માટે મતલબ કે જો તમારા માઇક્રોમીટરમાં પોઝિટિવ અથવા તો નેગેટિવ એરર હોય તો એને ઝીરો એરર મતલબ કે એડજસ્ટ કરવા માટે અહીંયા આ રીતનું તમારી જોડે માઇક્રોમીટરની જોડે એક કી સ્પોનર આપવામાં આવે છે કે જેને અહીંયા જે મોટી સાઇડ છે એનાથી પોઝિટિવ અને નેગેટિવ એરર સેટ થઈ કરી શકાય છે અને જે આનેથી આજે નીચેની સાઈડ છે મતલબ કે નાનું મોપ છે એનાથી તમે આ જે રેચેટ સ્ટોપ છે એને ખોલી શકો છો ઓકે તો અહીંયા તમને જોઈ શકશો તો માઇક્રોમીટરમાં અહીંયા એક તમને હોલ આપવામાં આવે છે ત્યાં તમે આ રીતે લગાવીને આને ફેરવી શકો છો ઓકે આ રીતે લગાવીને તમે આને આ મોવ કરી શકો છો ઓકે તો તમે જોયું કે આ રીતે તમે જે ઓકે આ જે સ્લીવ છે એને તમે ફેરવી શકો છો હવે તમે અહીંયા જોશો તો અહીંયાથી આપણે રેચેટ સ્ટોપ પડે આ જે બંને એજ છે એને આપણે મેચ કરી જોઈએ તો જોઈએ કે જે પોઝિટિવ એરર આવે છે કે નેગેટિવ એરર આવે છે ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે જીરોનો કાપો છે એ આ જે ડેટમ લાઈન છે એના કરતા ઉપર જતો રહ્યો છે ઓકે તો આને કહેવા છે નેગેટિવ એરર હા મિત્રો પોઝિટિવ એરર અને નેગેટિવ એરર યાદ કરી રીતે રાખશો તમે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે તમારે માઇક્રોમીટરને સોરી આ રીતે તમારે માઇક્રોમીટરને પકડવાનું ઓકે એટલે અહીંયા તમને જો ઝીરો જોવા મળે આપણે જેમ સ્કેલ પર જોઈએ છે કે ઝીરોથી રાઈટ સાઈડ આપણે પોઝિટિવ વેલ્યુ લઈએ છીએ અને ઝીરોથી લેફ્ટ સાઈડ આપણે નેગેટિવ વેલ્યુ લઈએ છીએ ઓકે તો અહીંયા ઝીરો હોય તો એ તો ઝીરો એરર જ છે આ ડેટમ લાઈન અને ઝીરો મેચ થાય તો પરંતુ આ જે ઝીરો છે એ અહીંયા ડાબી બાજુ હોય મતલબ કે અહીંયા તમને ત્રણ કાપા જોવા મળશે ઓકે તો આને પોઝિટિવ એરર કહેવાશે મતલબ કે તમે જે માપ માપો છો એના કરતાં ત્રણ કાપા વધારે માપ તમને માઇક્રોમીટરમાં બતાવશે જેને પોઝિટિવ એરર કહેવાય ઓકે અને આ સાઈડ તમે આ સાઈડ મૂવ કરો ઓકે મતલબ કે બેનને મેચ કરતાં આ ઝીરોનો કાપો જમણી સાઈડ જતો રહે તો અહીંયા તમને જે કાપો જોવા મળે છે એ કયો જોવા મળે છે ઝીરોથી ડાબી સાઈડનો ઓકે મતલબ કે નેગેટિવ નેગેટિવ સાઇડ કહેવાય એટલે આને નેગેટિવ એરર કહેવામાં આવે છે એટલે તમે જે પણ ફાઇનલ માપ આવે એની અંદર તમારે આટલા કામમાં ઉમેરીને તમારે ફાઇનલ રીડિંગ લેવું પડે છે ઓકે તો મિત્રો આ રીતે ઝીરોનો કાપો જો અહીંયા એક્ઝેક્ટ ડેટમ લાઇન ઉપર હોય તો એને ઝીરો એરર કહેવાય ઝીરોનો કાપો જો એના ડેટર્મ લાઈનથી નીચે હોય તો એને પોઝિટિવ એરર કહે છે અને ઝીરોનો કાપો ઉપર હોય તો એને નેગેટિવ એરર કહેવામાં આવે છે ઓકે મિત્રો ત્યારબાદ આપણે આજ જે કી સ્પાનર છે એની મદદથી આ જે એરર છે એને આપણે સેટ કરી શકીએ છીએ ઓકે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે એરર હતી એને ઝીરો પર આપણે સેટ કરી દીધી છે મતલબ કે આનાથી તમે આગળ ફેરવશો તો આ રીતે તમારે કટ કટ સાઉન્ડ આવવા લાગશે ઓકે જોઈ શકો છો તમે ઓકે અહીંયા જે ડેટમ લાઇન અને ઝીરો એ બંને એકબીજાની સામે મેચિંગમાં આવી જાય છે અને ત્યારબાદ તમે વધારે અહીંયા જે તો આ જે અહીંયા જે રેચેટ સ્ટોપ છે એ ત્યાંથી મૂવ થઈ શકતું નથી ઓકે તો તમારે જ્યારે પણ માઇક્રોમીટર ઉપર કોઈ પણ માપ લેવું હોય તો સૌથી પહેલાં તો તમારે આ જે એરર છે ઝીરો એરર એ ઝીરો એરર ચેક કરવી જોઈએ ત્યારબાદ જે એનવિલ અને સ્પિન્ડલની ફેસ છે ઓકે અહીંયા તમે જુઓ તો આ જે એનવિલ અને સ્પિન્ડલ આ બંને ફેસ તમારે સાફ કરી લેવી જોઈએ અને ત્યારબાદ માઇક્રોમીટરમાં માપ સેટ થયા બાદ જે સ્પિન્ડલ લોક છે એને લોક કરવાનો રહેશે ઓકે તો મિત્રો આ ત્રણ વસ્તુ તમારે ખાસ જોવાની છે પહેલું કે જે એરર છે ઓકે અહીંયા આપણે લોક કરી દીધું એટલે મૂવ નથી થતું લોક ખોલીએ તો આ મૂવ થઈ શકે છે ઓકે આ એરર તમારે ક્યાંક કરવાની રહેશે કે માઇક્રોમીટરની અંદર ઝીરો એરર હોય ત્યારબાદ આ બંને ફેસ સાફ કરવાની રહેશે અને તમે મેઝરમેન્ટ લો એના પછી આ જે લોક છે એને અહીંયાથી લોક પોઝિશનમાં લાવવાનું રહેશે અને ત્યારબાદ તમારે કોઈપણ ઓબ્જેક્ટનું મેઝરમેન્ટ લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે માઇક્રોમીટરની અંદર રીડિંગ લેવું હોય તો એ રીડિંગ લેવા માટે તમારે ખાસ ત્રણ જગ્યાએ માપ જોવાનું હોય છે કયું કયું તો અહીંયા જે સ્લીવ છે એના ઉપર તમને માપ આપેલા હોય છે ડેટમ લાઇનની ઉપર અને ડેટમ લાઇનની નીચે ઓકે તો ડેટમ લાઇનની ઉપર તમને કયા નંબરનો કાપો દેખાય છે એ તમારે જોવાનું છે એના પછી અહીંયા જે કાપો દેખાતો હોય એના પછી કોઈ હળદો કાપો દેખાય છે કે નથી દેખાતો નીચેની સાઈડ એ તમારે જોવાનું છે જેમ કે અહીંયા તમને બીજા નંબરનો કાપો દેખાતો હોય તો બીજા નંબરની પછી જે પોઈન્ટ ફાઈવ એમનો કાપો આવે એ તમને દેખાય છે કે નથી દેખાતો ઓકે એ તમારે જોવાનું હોય છે અને એના પછી અહીંયા થિમ્બલ ઉપર જે કાપા છે એમાંથી કયો કાપો તમારે આ જે ડેટમ લાઈન છે એની સાથે મેચ થાય છે ઓકે તો આ ત્રણ જગ્યાએ તમારે માર્કિંગ કરવાનું છે અને એના ઉપરથી તમે તમે માઇક્રોમીટરની અંદર રીડિંગ લઈ શકો છો ઓકે તો આપણે આજે માઇક્રોમીટરનું જે કી સ્પાનર છે એના વડે એનું આપણે મેજરિંગ કહીએ કરીએ કે આની થિકનેસ કેટલી છે ઓકે તો એના માટે મિત્રો સૌથી પહેલાં તો તમારે માઇક્રોમીટરને કઈ રીતે હાથમાં પકડવું એ શીખવું પડશે તો માઇક્રોમીટરને તમારે જમણા હાથમાં પકડવાનું હોય ત્યારે તમારે આજે છેલ્લી બે આંગળી છે એમાંથી તમે એક અથવા તો બે આંગળી તમે આ રીતે વચ્ચે રાખી શકો છો ત્યારબાદ જે ફ્રેમ છે એને તમે હાથની અથેળી વડે તમે સપોર્ટ આપી શકો છો અને એના પછી જે તમારા હાથની વચલી આંગળી છે એને પણ તમે આ રીતે ફ્રેમ ઉપર સપોર્ટ આપી શકો છો અને ત્યારબાદ તમારા હાથની પહેલી આંગળી અને અંગૂઠા એના વડે તમારે આ રીતે સ્પિન્ડલને મૂવ કરવાનો હોય છે ઓકે તો આ રીતે મિત્રો તમે જ્યારે ઇન્ટરવ્યૂમાં જાશો ત્યાં પણ જો તમને માઇક્રોમીટર વડે મેઝરિંગ કરવામાં કહેવામાં આવે તો તમે આ રીતે માઇક્રોમીટર પકડશો તો તમારા જે સર છે એ સમજી જશે કે તમને માઇક્રોમીટરનું જ્ઞાન છે અને તમને માઇક્રોમીટર વડે મેઝરિંગ કરતા આવડે છે ઓકે ત્યારબાદ આપણે જો આનું મેઝરમેન્ટ લેવું હોય તો આ જે મેઝરિંગ ફેસ છે એની વચ્ચે આને રાખવામાં આવશે અને ત્યારબાદ આને તમે સ્લોલી મૂવ કરવામાં આવશે એક થોડું સે સામાન્ય ફિટ થઈ જાય એના પછી તમારે આ જે રેચેડ સ્ટોપ છે એ રેચેડ સ્ટોપને અહીંયાથી આ રીતે ફેરવવાનું રહેશે ઓકે જેથી કરીને આ જે મેઝરિંગ ફેસ છે એના પર વધારે દબાણ આવે નહીં ઓકે તો આ રીતે કટ કટ સાઉન્ડ આવાથી આવવા માંડે એના પછી તમારે આ જે સ્ક્રૂ છે એને લોક કરવાનો રહેશે ઓકે કે જેથી કરીને તમે માઇક્રોમીટર આ રીતે મૂકી દો તો પણ આ જે માપ છે એ ખસે નહીં ઓકે તો આ જે માપ છે એ લોક થઈ ગયું છે ત્યારબાદ આપણે જોઈએ કે આ જે માપ છે એને કઈ રીતે માપવાનું છે ઓકે તો સૌથી પહેલાં શું કરવાનું છે આપણે ડેટમ લાઈનની ઉપર કયા નંબરનો કાપો તમને દેખાય છે ક્લિયરલી એ જોવાનું છે તો એની અંદર તમે જોવો છો તો ઝીરો પછી જે વન નંબરનો કાપો છે એ દેખાય છે ઓકે તો ડેટમ ઉપર જે આખા કાપા હોય છે એની અંદર તમને માપ મળે છે ઓકે હવે એની પછી જે નીચે ડેટમ લાઈનની નીચે જે કાપા છે એમાંથી તમારે કયો કાપો જોવાનો છે કે ઉપરનો જે કાપો દેખાતો હોય એના રાઇટ સાઈડ કોઈ કાપો દેખાય છે કે નથી દેખાતો ઓકે જો ના દેખાતો હોય તો ઝીરો એમ લખવાનું અને જો એક કાપો દેખાતો હોય ક્લિયરલી તો તમારે પોઈન્ટ ફાઇવ એમ લખવાનું ઓકે અહીંયા તમને જે એક નંબરનો કાપો છે એના પછી અડધા નંબરનો પણ અહીંયા તમને દેખાય છે ઓકે તો જે અડધો કાપો છે એ થાય પોઈન્ટ ફાઈવ એમ એના પછી જે થિમ્બલ છે એ થિમ્બલ ઉપરનો કયો કાપો ડેટમ લાઇન સાથે મેચ થાય છે એ તમારે જોવાનું છે તો એમાં તમે જોશો તો ઝીરો પછી વન ટુ અને થ્રી ત્રણ નંબરનો કાપો અહીંયા જે ડેટમ લાઈન છે એની સાથે મેચ થાય છે ઓકે તો થિમ્બલનું માપ આપણે લખીએ તો થિંબલનું માપ થાય ત્રણ ગુણ્યા એની જે લિસ્ટ કાઉન્ટ છે ઓકે ડિસ્કાઉન્ટ કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ ઓકે આનો તમે સરવાળો કરો તો તમને આ જે થિકનેસ છે એ થિકનેસ મળી જશે ઓકે તો એ થિકનેસ આપણે હવે શોધીએ તો શું થશે થિકનેસ સૌથી ઉપર આવ્યું હતું એક એમ વત્તા આ છે ઝીરો પોઈન્ટ ફાઇવ એમ એમ વધતા ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો વન એ થશે ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી બરાબર આ ત્રણેયનો સરવાળો શું થશે વન પોઈન્ટ ફાઇવ વધતાં ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી મતલબ કે થશે વન mm ફાઇવ થ્રી એમ ઓકે તો આમાં જે માપ છે એ કેટલું થશે વન પોઈન્ટ ઓકે તો મિત્રો આ રીતે તમે કોઈ પણ ઓબ્જેક્ટનું જે થિકનેસ હોય અથવા તો ડાયામીટર હોય તે પણ તમે માપી શકો છો ઓકે આના સિવાય આપણે બીજો કોઈ ઓબ્જેક્ટ લઈ જોઈએ તો એના માટે સૌથી પહેલા તમારે આ સ્ક્રુને ખોલવો પડશે ત્યારબાદ આને મૂવ એટલે આ ઓબ્જેક્ટ છે તમારો એ નીકળી જશે ત્યારબાદ આપણી જોડે આ જે માર્કર પેડ છે એ માર્કર પેડનો આપણે આઉટસાઇડ ડાયામીટર મેજર કરવો હોય તો એ માર્કર પેડને પણ આ રીતે જે માઇક્રોમીટર છે એની અંદર સેટ કરવાની રહેશે ઓકે તો આ રીતે તમે ફરીથી માઇક્રોમીટરને આ રીતે આ પોઝિશનમાં જમણા તમે પકડી શકો છો અને એના પછી આ જે માર્કર પેન્ટ છે એને આ રીતે કટકટ સાઉન્ડ આવી જાય ત્યાં સુધી તમારે એને મૂવ કરવાનું છે ત્યારબાદ અહીંયા લોક પોઝિશન છે એ લોક કરી દેવાની છે અને ત્યાર પછી તમારે આ જે મેઝરમેન્ટ છે એ મેઝરમેન્ટ ચેક કરવાનું છે ઓકે તો અહીંયા તમે જોશો તો આમાં એક માર્કર પેનની અંદર ચૌદ પછી એક અડધો એમએમ દેખાય છે ઓકે એટલે આજે માફ થયું ચૌદ વત્તા પોઈન્ટ પાંચ કેટલું થયું ચૌદ પોઈન્ટ પાંચ એના પછી થિમ્બલ રીડિંગ જોઈએ તો થિમ્બલ રીડિંગ ઉપર તમને આજે પાંત્રીસ નંબરનો જે કાપો છે એ ક્લિયરલી

માર્કર માર્કર પેન છે છે આ આ ઓકે તો મિત્રો રીતે તમે માઇક્રોમીટર કોઈ બી ઓબ્જેક્ટનો આઉટસાઇડ ડાયામીટર અથવા તો કોઈ બી ઓબ્જેક્ટની તમે લંબાઈ અથવા તો એની પહોળાઈ અથવા તો એની થિકનેસ મેઝર કરી શકો છો ઓકે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો છે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ